હલો મિત્રો આજે આપણે જીસીઆરટીના સાહિત્યકારો વિશે ચર્ચા કરીશું તેમાં આપણે આજે ધોરણ છની અંદર જે દ્વિતીય સત્ર છે એની ચોપડીના જેટલા પણ સાહિત્યકારો આપ્યા છે તેની આપણે ચર્ચા કરીશું જો તમારે મારા આગળ નવા આવતા વિડીયો જોવા હોય તો તમે મારી ચેનલ સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ દ્વિતીય સત્ર એટલે કે પાઠ છે ત્યાંથી એની શરૂઆત થાય છે તો દ્વિતીય સત્રની અંદર અગિયારમુ પાઠ છે એક જાદુઈ પત્રની વાર્તા આ જાદુઈ પત્રની વાર્તાના લેખક છે ડોક્ટર રતિલાલ બોરીસાગર ઓકે આ ડોક્ટર રતિલાલ બોરીસાગરનો જન્મ થયો છે સાવરકુંડલા આ સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લાની અંદર આવેલો છે વાત કરીએ ડોક્ટર રતિલાલ બોરીસાગરની તો એમનો હાસ્ય ગ્રંથ છે મરક મરક

સાવરકુંડલા એ પોતે નિવાસી છે વાત કરીએ પાઠ પાઠ તો છે રાવણનું મિથ્યાભિમાન રાવણ નું મિથ્યાભિમાન એક પ્રકારની કવિતા છે આ કવિતા ના લેખક છે ગીરધર આજે ગીરધર ભાઈ છે એમનો જન્મ થયેલો છે માસર આ માસર વડોદરા જિલ્લાની અંદર આવેલું ગામ છે એમના આ ગીરધર કવિ થઈ ગયા એમના પુસ્તકો છે ગીરધર કૃત રામાયણ અને રાજસુ યજ્ઞ પ્રાચીન કાળમાં રાજસૂય યજ્ઞ અશ્વમેક યજ્ઞ કરવામાં આવતા હતા જે રાજાની પ્રસિદ્ધિ માટે જાણીતા હતા આ આ જે કવિતા છે એની અંદર જાણવા જેવું એક વસ્તુ હોય તો તે છે શિવજીના ધનુષનું નામ શું હતું જે સીતાને સીતાના સ્વયંવરમાં રામે તોડ્યું હતું તો તે હતું ત્રયંબક તો અહીંયા આપણે જાણવા જેવી કોઈ વસ્તુ હશે તો તેને લઈને ચાલીશું આગળ તેરમો પાઠ છે સાગરકાંઠાનો પ્રવાસ આ સાગરકાંઠાનો પ્રવાસના લેખક છે રઘુવીર ચૌધરી તો રઘુવીર ચૌધરી જેમનો જન્મ થયો છે બાપુપુરા ખાતે આ બાપુપુરા ગાંધીનગરમાં આવેલું છે આ રઘુવીર ચૌધરીએ નવલકથા એમની ફેમસ છે ઉપરવાસ ઉપરવાસ કથાયત્રી નામની નવલકથા એમની જાણીતી છે આ સિવાય નાટ્ય સંગ્રહ છે ઝૂલતા મિનારા આ સિવાય નિબંધ સંગ્રહ છે સહરાની ભવ્યતા તમને અહીંયા જણાવી લઉં અહીંયા હું માત્ર ની આપણે વાત કરીશું તેની અંદર આપેલી કૃતિઓની ચર્ચા આગળ જતાં આપણે રઘુવીર અન્ય કૃતિઓનો અલગથી જોઈશું તો રઘુવીર ચૌધરી જેમનો જન્મ બાપુપુરા નવલકથા ઉપરવાસ કથાયાત્રી છે નાટ્ય સંગ્રહ ઝૂલતા મિનારા નિબંધ સંગ્રહ છે સહરાની ભવ્યતા તમને જણાવી દઉં રઘુવીર ચૌધરી જે છે એ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે અમૃતતા માટે આપવામાં આવ્યો છે તો સાગરકાંઠાના પ્રવાસના લેખક કોણ છે રઘુવીર ચૌધરી આગળ વાત કરીએ તો સારા અક્ષર આજે સારા અક્ષરના લેખિકા છે પિંકીબેન પંડ્યા જનરલી જો પરીક્ષાની અંદર પૂછાય સારા અક્ષર કોની કૃતિ છે જો ઓપ્શનની અંદર ગાંધીજી આપેલું હોય તો મોટાભાગના વિદ્યાર્થીઓ ગાંધીજી ટીક કરીને આવે પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું છે સારા અક્ષરના લેખિકા છે પિંકીબેન પંડ્યા ગાંધીજી નથી આમનો પિંકીબેન પંડ્યાનો જન્મ થયો છે અમદાવાદની અંદર એમણે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા ગુજરાતી કોષ રચના તેમજ ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે સંશોધન કર્યું છે અને તેમના આ સંશોધન બદલ ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી તેમને પુરસ્કાર આપવામાં આવે છે અહીંયા હું તમને જણાવી દઉં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ઓગણીસો ને માં થઈ હતી અને ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના રણજીતભાઈ વાવાભાઈ દ્વારા કરવામાં આવી હતી ઓગણીસો પાંચની ની અંદર આ પરિષદની સ્થાપના થઈ એટલે ઓગણીસો પાંચનો નો પરિષદનો પણ પ અને આજે ગુજરાતી સાહિત્ય પરિષદનું જે સામાયિક છે એનું નામ છે પરબ એનો પણ પ એટલે કે ઓગણીસો પાંચ એનો પ ગુજરાતી સાહિત્ય પરિષદનો પ અને એનું જે સામાયિક છે એનો પણ પ એટલે કે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના અને એનું સામાયિક છે પરબ ત્યારથી આગળ વાત કરીએ તો પંદરમો પાઠ છે ગુજરાત મોરી મોરી રે એના લેખક છે ઉમાશંકર જોશી આ ઉમાશંકર જેઠાભાઈ જોશી જેમનો જન્મ થયેલો છે બામણા સાબરકાંઠાની અંદર તો પરીક્ષાની અંદર ઉમાશંકર જોશીનો જન્મ ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે તો અહીંયા મિત્રો તમે આ ધ્યાન રાખજો આ ઉમાશંકર જોશીની વાત કરું તો ઉમાશંકર જોશીને ઓગણીસોને ની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે તે તેમની કાવ્ય સંગ્રહ નિશિથ માટે મળ્યો છે આ નો મતલબ થાય છે મધ્યરાત્રિ ઓકે તેમના કા અન્ય કાવ્ય સંગ્રહોની આપણે વાત કરીએ તો ગંગોત્રી નિશિથ પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા

ગુજરાતી સાહિત્યની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ગંગોત્રી કાવ્ય સંગ્રહ પરીક્ષામાં પૂછાય તો તમારો જવાબ રહેશે ઉમાશંકર જોશી આ તમામ કાવ્ય સંગ્રહો સંગ્રહિત કરવામાં આવ્યા છે અને તેનું નામ આપવામાં આવ્યું છે સમગ્ર કવિતા તો પરીક્ષાની અંદર આ તમારે મોસ્ટ આઈએમ્પી થશે કે સમગ્ર કવિતા કોનો કાવ્ય સંગ્રહ છે તો ઉમાશંકર જેઠાભાઈ જોશીનો તેમના વાર્તા સંગ્રહોની વાત કરીએ તો શ્રાવણી મેળો છે અને બીજો છે વિસામો અહીંયા હું તમને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી આવ્યું છે આ શામળાજીની અંદર જે મેળો ભરાય છે આ મેળામાં એક ગીત ફેમસ છે શામળાજીના મેરે રમજણિયું પે જણિયું વાગે જેના લેખક પણ છે ઉમાશંકર જોશી અને આ શામળાજીનો મેળો એકવીસ દિવસ સુધી ચાલે છે અને આદિવાસી મેળા તરીકે ઓળખાય છે એકાંકી સંગ્રહોની વાત કરીએ તો તેમના સાપના ભારા અને હવેલી ખૂબ જ અગત્યના એકાંકી સંગ્રહો છે

જોશીને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલ છે ઓગણીસો અડસઠમાં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર નિશિત નામના કાવ્ય સંગ્રહ માટે મળ્યો છે અને તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પણ એમની કવિની શ્રદ્ધા માટેની કૃતિ માટે મળ્યો છે તો કવિની શ્રદ્ધા માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ નિશિત માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે તેઓ દિલ્હી સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ રહી ચૂક્યા છે અત્યાર આ એવા છે જે દિલ્હી અધ્યક્ષ રહી ચૂકેલા છે માતૃ હૃદય સોળમો પાઠ છે માતૃ હૃદય એના લેખક છે કનૈયાલાલ લક્ષ્મીરાજ લક્ષ્મીરામ રામાનુજ કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજ નો જન્મ થયો છે ભડવાણા

તેમને ડોક્ટર જયંત્રી સમાવેશ કરવામાં આવ્યો છે તો આપણે તેને પણ જોઈ લઈએ શેરીએ આવે સાદ આના કવિ છે રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ નો જન્મ થયો છે કપડવંશ અને આ કપડવંશ આવ્યું છે ખેડા જિલ્લાની અંદર રાજેન્દ્ર શાહે

બંગાળી ભાષામાં લખાયેલું કાબુલીના લેખક છે રવીન્દ્રનાથ ટાગોર આ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો છે કોલકત્તાની અંદર આ કોલકત્તામાં એમના પિતાનું નામ હતું દેવીન્દ્રનાથ અને માતાનું નામ છે શારદા દેવી એમણે જે વાર્તાઓ લખી છે તેમાં કાબુલીવાલા અને પોસ્ટમાસ્ટર મોસ્ટ ફેમસ વાર્તાઓ છે તેમણે આપણા આપણું ભારતનું મન રાષ્ટ્રીય ગાન પણ લખ્યું છે તેમને ઓગણીસો ની અંદર ગીતાંજલિ કૃતિ માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો છે કોઈ ભારતીયને નોબેલ પારિતોષિક મળે હોય તેવા આ રવીન્દ્રનાથ ટાગોર પહેલા વ્યક્તિ છે ક્યારે આપવામાં આવે છે તો ઓગણીસો તેર ની અંદર કઈ કૃતિ માટે આપવામાં આવે છે તો ગીતાંજલિ માટે આ જે કાબુલી હતું એ બંગાળી ભાષામાં હતું તેનું ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે કાબુલી વાલા નામે અને આનો અનુવાદ કરનાર લેખક છે મહાદેવભાઈ દેસાઈ આ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના રાઇટ હેન્ડ કહેવાતા ગાંધીજીના અગત્યના રહસ્યભાઈ મંત્રી પણ કહેવાતા જેમનો જન્મ થયો છે સરસ સરસ સુરતની અંદર જયારે એમનું મૃત્યુ થયું છે પૂના ની અંદર આગાખાન મહેલની અંદર આ પુના ની અંદર આવેલા આગાખાન મહેલ ની અંદર મહાદેવ કસ્તુરબા તેમની અન્ય કૃતિઓ છે અત્યંત સાધુ નંદ અને બીજી છે ઇબ્રાહિમ ચાચા અને સંત ફ્રાન્સિસ આ મોટે ભાગે બધી અનુવાદ થયેલી કૃતિઓ છે મહાદેવભાઈ દેસાઈ તેમના ડાયરી સાહિત્ય માટે જાણીતા હતા ગુજરાતી ભાષામાં કોઈ ડાયરી સાહિત્ય લાયેલ હોય તો તે હતા મહાદેવભાઈ દેસાઈ અને તેમના માટે મહાદેવની ડાયરી માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળેલ છે આ ગાંધીજીની જે આત્મકથા છે સત્યના પ્રયોગો તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ નામે કર્યો હતો તેથી આગળ વાત કરીએ તો રૂપાળું મારું ગામડું ત્રીજા નંબરનું કવિતા છે જેના કવિ છે જંતિલાલ નાનજીભાઈ માલધારી જન્મ છે એમનું શિવરાજગઢ અને તે આવેલું છે રાજકોટની અંદર અને એના પુસ્તકો છે ધરતીનું છોરું અને ગ્રામ સ્વરાજના પાયા અહીંયા તમને જણાવી દો ધરતીનું છોરું છે જંતિલાલ માલધારીનું ધરતીનું ધાવણ આવશે તો ધરતીનું ધાવણ છે ઝવેરચંદ મેઘાણી ધરતીની આરતી આવે તો સ્વામી આનંદ અને ધરતીનું લૂણ આવે તો પણ સ્વામી આનંદ નું છોરું તો જીલાલ માલધારી ધરતી નું ધાવણ તો મેઘાણી ની આરતી તો સ્વામી આનંદ અને ધરતી નું લૂણ તો પણ સ્વામી આનંદ આવશે પાઠ સેવા મૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર પરીક્ષિતલાલ મજમુદાર જે પાઠ છે એના લેખક છે હરીશ જેઠાભાઈ મંગલમ આ હરીશ જેઠાભાઈ મંગલમ નો જન્મ થયો છે ફલુગ આ ફલુગામ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે હરીશ મંગલમની અગત્યની નવલકથાઓ છે તિરાડ ચોકી અને અગંજાળ આ સિવાય તેમનો વાર્તા વાર્તા સંગ્રહ છે તો નવલકથા તિરાડ ચોકી અને અગંજાળ છે તેમને સન શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા તરફથી આપવામાં આવેલ છે તો સન શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ કોના તરફથી મળેલ છે ગુજરાત સરકાર દ્વારા અહીંયા એક અગત્યના ટોપિક તરીકે આપણે ચર્ચા કરી લઈએ તો ઓગણીસો અડસઠ ની અંદર કાવ્ય સંગ્રહ માટે નિશ્ચિત માટે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે અહીંયા ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધીમાં ચાર સાહિત્યકારોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યા છે જેમાં પ્રથમ એવોર્ડ મેળવનાર છે ઉમાશંકર જોશી એમની કાવ્ય સંગ્રહ નિશ્ચિત માટે મળ્યો છે ત્યાર પછી ઓગણીસો પંચ્યાસી ની અંદર નવલકથા માટે મળ્યો છે પન્નાલાલ પટેલને આ નવલકથાનું નામ છે માનવીની ભવાઈ ત્યાર પછી વાત કરીએ બે હાજર એકની અંદર ધ્વનિ નામના કાવ્ય સંગ્રહ માટે રાજેન્દ્ર શાહ ને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે અને છેલ્લે અંદર નવલકથા અમૃતા માટે રઘુવીર આપવામાં છે અહીંયા મિત્રો તમારે નોંધવાનું રહેશે કે અહીંયા એક વખત કાવ્ય સંગ્રહ છે પછી નવલકથાને મળ્યો પાછો કાવ્ય સંગ્રહને મળ્યો અને પછી નવલકથાને મળ્યો અહીંયા લાઈનમાં આપણે યાદ રાખીશું ઓગણીસો અડસઠ ઓગણીસો પંચ્યાસી બે હજાર એક અને બે હજાર પંદર કાવ્ય સંગ્રહ કાવ્ય સંગ્રહ અને નવલકથા નિશીત માનવીની ભવાઈ ધ્વનિ અને અમૃતા ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક આપી દેજો થેન્ક યુ મિત્રો હવે આપણે નવી જીસીઆરટી જ્યારે ભણીશું ત્યારે મળીશું